सदानंदं बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय श्री ठाकुर जी महाराजनी जय श्री सद्गुरु देवकी जय बधाई भक्तों ने हेते जय स्वामी नारायण भला भक्तो उत्तम राजा नुं आख्यान आपणे बधाए श्रवण करी रह्या छे दादा खाचर नी जान निकली छे महाराज दादा खाचर दरबारो आदि बधाए घोड़ा उपर निकळ्या छे मालपरा गामनी अंदर आवीने रात्रि रोकाण कर्युं छे त्यांना करसनभाई डोबरिया हता ए शेरडी लाव्या छे शेरडी मनुष्यो माटे तो लाव्या परंतु साथो साथ पशुओ माटे पण शेरडी लावे हरिभक्तो माटे पाका सीधा लाव्या अने ढोर माटे शेरडी लाव्या महाराज जोईने बहु राजी थया महाराजे कीधुं के आवी शेरडी वाडनी केम कापी लावे त्यारे कीधुं प्रभु सगा ज्यारे आवे वाला आवे त्यारे तो आवुं देवुं जोईए आवी वात करे छे अने महाराज एमनी बुद्धिना वखाण करे छे भाग 34 एनी अंदर आपणे आजे प्रवेश करीशुं पीयूड़ा ने चरने नमी हरि कृष्ण नो दरी ध्यान पीयूड़ा ने चरने नमी हरि कृष्ण नो दरी ध्यान सद्गुरु ने वंदन करी कहु उत्तम नो आख्या सद्गुरु ने वंदन करी कहो उत्तम नो आख्यान दयाळु दया करीने करजो बेड़ा रही वात दयाळु दया करीने बेड़ा रही करजो वात जेते जड़े अम्मो मोक्षु ने राजी पोरड़वानी वाट जेथी जड़े अम्मो मोक्षु ने राजी पोरड़वानी वाट भक्त ना चरित्र श्रवण थी वद जीव मागनु ना चरित्र श्रवणती वदे जीव मागणु बड़ उत्तम नी कथा उत्तम छे जेने सांभळवी दई मन उत्तम नी कथा उत्तम छे जेने सांभळवी दई मन
बजे दीपावन थाय श्रवण सार्थक नाय जीवजेती पावन थाय श्रवण सार्थक गणाय वालाना वालाना गुण गाता मने क्यारे तृप्ति न थाय वालाना वालाना गुण गाता मने क्यारे तृप्ति न थाय વાલાના ગુણ ગાતા મને ક્યારે તૃપ્તિ ન થાય પહોંચ્યા પ્રભુ પાટને ગામ પહોંચ્યા પ્રભુ પાટને ગામ કાળો બાર નદી જે હઠામ કાળો બાર નદી જે હઠામ શિવની ડેરી છે તટ સામે શિવની ડેરી છે તટ સામે રથ છોડ્યો જઈ તે હઠામે 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 ભગવાન માલપરે ગામ દાદા ખાચરની જાનને લઈને રોકાયા છે. ત્યાં આગળ તમામ કરસન ડોબરિયાદિક ભક્તોને મહારાજે બહુ રાજી કર્યા. એમને મહારાજની આખા સંઘની સંતોની ભક્તોની બધાની સેવા કરી. ત્યાંથી મહારાજ પાટણ ગામ ગયા છે. શિવની ડેરી હતી ત્યાં જઈને મહારાજે રથ છોડ્યો અને કાળુભાર નદી હતી એની અંદર મહારાજે સ્નાન કર્યું. સ્નાન કરીને મહારાજે નિત્ય ક્રિયા કરી. ત્યાંથી ઢસા ગામ ગયા છે અને ઢસા ગામ ત્યાં આગળ જ્યારે મહારાજ પહોંચ્યા ત્યારે ગામને સમીપે લોકો બધાય મહારાજના દર્શને આવ્યા અને બધાય સ્વામિનારાયણ નામ સાંભળે સત્સંગી તો મહારાજના દર્શન કરવા દોડે પરંતુ કુસંગી પણ મહારાજના દર્શને દોડી જતા. મહારાજે એક એવી પ્રતિભા ઊભી કરી હતી સમાજ ઉપર કે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સંતો અને ભક્તો દર્શન કરવા યોગ્ય છે. ઢસા ગામના લોકો દોડીને આવે. જે જે ગામ સમીપે ભગવાન જાય ત્યાં ગામના લોકો બધા દોડીને આવે, મહારાજના દર્શન કરવા આવે, પ્રણામ કરે અને જે આવ્યા હોય એને સંતો પાછા પ્રેમથી વાતો કરે. સંત તેઓને વાતો કરે છે સુનીને જન આશ્રય લે છે જાને પ્રગટ પ્રભુનો પ્રતાપ વધે સત્સંગ એમય માપ જાને પ્રગટ પ્રભુનો પ્રતાપ વધે સત્સંગ એમય માપ ભગવાનના સંતો ભગવાનની વાતો કરે જેના કારણે સત્સંગ ગામો ગામ વધવા લાગ્યો. કદાચ પૃથ્વી પરના ઇતિહાસોની અંદર આ પ્રથમ લગ્ન પ્રસંગ એવો હશે કે જે લગ્ન પ્રસંગની અંદર સત્સંગના પ્રસંગો થતા હશે. પૃથ્વી ઉપરનો આ પહેલો લગ્ન પ્રસંગ એવો હશે કે જેની અંદર જીવોને કંઠી બાંધવામાં આવતી હશે, જેમાં જીવોના પાપ હરવામાં આવતા હશે. પહેલો લગ્ન પ્રસંગ એવો હશે કે જેમાં વૈરાગ્યની વાતો જીવોને કરવામાં આવતી હશે. જે જીવો ગામડે સામે મળતા હોય તો સંતો એને એમ થોડા કહેવાના છે કે ભાઈ લગ્ન કરો, સંસાર માંડો, લહેર કરો, એમ નથી કહેવાના. સંતો એમ કહેવાના છે ભગવાન ભજો, આ સંસાર તો છોડવાનો છે,
પણ દાદા ખાચરને દૂર રાખીને વાતો કરવી પડે, નહીં તો એને વૈરાગ થઈ જાય. એટલે સંતો ગામડે ગામડે વાતો કરતા, જેના કારણે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરીને અનેક જીવાત્માઓ મહારાજને ભજવા લાગ્યા. ઢસાથી મેથડી ગામ ગયા છે, ત્યાંથી ઇંગોરાડે ગયા છે, ત્યાં થોડી વાર ભગવાન રોકાના, ત્યાંથી પછી ભગવાન એકલેરે ગામ ગયા છે, અને ત્યાં આગળ ખડાવાડ દીઠી, ત્યાં મહારાજે અન્ન પુષ્કળ જોયું એટલે મહારાજે કહ્યું અહીં તો બહુ સારું અન્ન પાક્યું છે. આમ મહારાજ બોલ્યા અને ત્યાંથી ગયા કાંકરસ. ગયા કાંકરસ શ્રી ગીરધારી, ગયા કાંકરસ શ્રી ગીરધારી, વહે શેત્રુજી જ્યાં નદી સારી, વહે શેત્રુજી જ્યાં નદી સારી, સામે તીર ગયા ઘન શ્યામ, 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 રથ છોડાવ્યો ત્યાં એક ઠામ, રથ છોડાવ્યો ત્યાં એક ઠામ, રથ છોડાવ્યો ત્યાં એક ઠામ, રથ છોડાવ્યો ત્યાં એક ઠામ. એક લેરેથી મહારાજ કાંકરસ ગામ ગયા અને ત્યાં આગળ શેત્રુજી નદી વહેતી હતી, ત્યાં મહારાજે ગાગડીઓ એ નદીની અંદર જ્યાં, ત્યાં દક્ષિણમાં મહારાજે સ્નાન કર્યું. સંતો અને જાણના જે બધા લોકો હતા એ બધાએ પણ એ સ્થળને તીર્થ જાણીને ત્યાં સ્નાન કર્યું છે. કરી નિત્યક્રિયા તે સ્થાને, ભાતું સૌને દીધું, ભગવાને ઓલા ગાંઠિયા લીધા હતા, સુખડી લીધી હતી, એ બધું જે લીધેલું હતું આરે ભરાવેલું એ બધું મહારાજે બધાને નાસ્તો કરવા માટે આપ્યું, ભાથું આપ્યું, જળ પીધું, પછી ચાલવાનું મન કીધું, પછી ભગવાન ત્યાંથી ચાલવા લાગ્યા. ત્યાં તો હરિજન દર્શને આવ્યા, શેરડીના ગાડા ભરી લાવ્યા. શેરડી બહુ થઈ હશે આ સિઝનમાં, એટલે શેરડીના ગાડા ભરીને આવ્યા. હમણાં લોયામાં શેરડી ઉત્સવ ચાલે છે ને, શેરડીના રસનો ઉત્સવ રોજ બપોરે ચાલે છે. સુવ્રત સ્વામીએ કથામાં કીધું હતું ને, રોજ ઘનશ્યામ મહારાજને, ઠાકોરજીને, સંતોને, ત્યાં રહેતા સમર્પિતોને મળે છે રસ. ત્યારે ગુરુજીએ કીધેલું અમને જોમ કથામાં કે તમે બધા ત્યાં બીજું કરો, બીજું તમને મળે ત્યાં, તો અમને શેરડીનો રસ્તો મળે ને કમસે કમ. એ શેરડીના ગાડા ભરીને બધા લાવ્યા અને રણછોડ ત્રવાડી આવ્યા, જેને ભગવાન ભજવામાં બહુ ઉત્સાહ હતો. વસરામ પટેલ આવ્યા, શિર સાથે જેને સત્સંગ કર્યો હતો, એવા બધા એ ગામના બધા આવ્યા. અને પછી બધાએ શેરડીઓ મહારાજને ભેટ ધરી, ભગવાને બધાને વહેંચી આપી, હરિભક્તોને દર્શન દઈને પછી ભગવાન ત્યાંથી ચાલ્યા. દાદા ખાચરને રથ માય બેસાર્યા, બહુ નામીએ ત્યાંય, ભગવાન છે ભક્ત યાદીન, એવું દેખાડવાય હદીન. અહીંથી ભગવાને દાદા ખાચરનો રથ હાંકવાનું શરૂ કર્યું, એવું લીલાઓના ગ્રંથોમાં લખ્યું છે. કાંકરસથી દાદાને બેહાડે, આવે ગોળે નહીં, આવે ગાડામાં. અને મહારાજ પોતે સારથી બન્યા ને મહારાજ પોતે ગાડું ચલાવવા લાગ્યા અને દાદા ખાચરને બેસાડ્યા છે રથની અંદર. બેઠા શ્રી હરિ સારથી થઈ, બેઠા શ્રી હરિ સારથી થઈ, હા કે બળદને ચાબકો લઈ, હા કે બળદને ચાબકો લઈ, હા કયો અર્જુન નો રથ જેમ, હા કયો અર્જુન નો રથ જેમ, હા
क्यों अर्जुन नो रथ जैम क्यों अर्जुन नो रथ जैम दादा खाचर नो हा क्यों तेम दादा खाचर नो हा क्यों तेम दादा खाचर नो हा क्यों छे तेम दादा खाचर नो हा क्यों छे तेम जेवी रीते अर्जुन नो रथ भगवान श्री कृष्ण ए कुरुक्षेत्र नी अंदर हाक्यो हतो એવી જ રીતે આજે દાદા ખાચરના સારથી સ્વયં શ્રીજી મહારાજ થયા છે. ત્યાંથી મહારાજ આગળ જતા કેરાળા ગામની અંદર આવ્યા ને કેરાળા ગામની અંદર દેવરા ધડુક હતા. એ શું કરતા હતા? તે એક કેરાળાની સીમની અંદર એટલે ખેતરની જે સીમ હોય એની અંદર મહારાજ પ્રવેશ્યા. ત્યાં દેવરા ધડુક હતા, એ ઘઉંનો પોંખ પાડતા હતા. અને આ ઘઉંનો પોંખ પાડતા હતા એ દેવરાત ધડુકે દૂરથી જોયા, મહારાજને ઓળખી ગયા કે આ તો ભગવાન છે. લાવ્યા પોંક, પૂરો હર્ષ પામી પોંક બહુ આનંદથી ઉત્સાહથી લઈને આવ્યા. કૃપાનાથને અર્પણ કીધો, માવે સૌને મુઠ્ઠી મુઠ્ઠી દીધો. શેરડી મળે, પોંક મળે, આવું જ મળે, ઓરેન્જ જ્યુસ ના મળે. પોંક આપ્યો બધા એને ઘઉંનો મુઠ્ઠી મુઠ્ઠી. કૃપાનાથને અર્પણ કીધો ને એ તો તાજો ખેતરમાં પાડેલો હોય ને ભાવે એવો હોય. અહીં તો બધા એને હુકવીને લાવવો પડે ઇન્ડિયાથી. ઈચ્છા થાય ત્યારે કુકરમાં બાફે વિસલ મારીને પોંક જમીએ છે. તેને ઓળખ્યા, અંતર જામી લાવ્યા, પોંક પૂરો હર્ષ પામી કૃપાનાથને અર્પણ કીધો, માવે સૌને મુઠ્ઠી મુઠ્ઠી દીધો. ત્યાં તો ગામ વિશે થયું જાણ, જાણ સાથે છે જીવન પ્રાણ. આખા ગામમાં ખબર પડી ગઈ કે ઓહો, ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની જાન લઈને આપણા સીમાડામાં પહોંચ્યા છે. ત્યાં તો કેરાળાના જે બધા હરિભક્તો હતા બધાએ હામાં વાજા લઈને વિવિધ પ્રકારના વાજા વગાડતા, ભોજ, વીરો, ખુમાન, કાનો શેઠ, ગોપાળ પટેલ આ બધા હામાં મળ. મહારાજને હામાં ગયા ભગવાન પટેલ આ બધા આવ્યા, ભગવાનને પ્રણામ કર્યા. મહારાજને કે પ્રભુ રાત તો અમારે ત્યાં રહેવું જ પડશે, તમારે રાત તો રોકાવું જ પડશે પ્રભુ. પણ મહારાજે માન્યું નહીં, કારણ કે મહારાજ આ રસ્તેથી નીકળવાના છે કોઈને ખબર નહોતી. જો ખબર હોય તો દાદા ખાચરની જાન મહિના પહેલા કાઢવી પડે. પણ મહારાજ કયા રસ્તેથી નીકળશે એ કોઈને ખબર નહોતી. મહારાજને જ્યાં જેનું કલ્યાણ કરવાનું યોગ્ય લાગ્યું, જ્યાં જેને દર્શન દેવા જેવું લાગ્યું, ત્યાં ભગવાન એ રસ્તેથી નીકળ્યા. રસ્તાઓ ઘણાય હોય, પરંતુ ભગવાનને જ્યાં ઈચ્છા પડે કે અહીં જીવો મને વાલા છે ને મારે એમનું કલ્યાણ કરવું છે, ત્યાંથી મહારાજ નીકળે. બધાય કે મહારાજ રાત રહો અમારે ગામ, રાત રહો મહારાજ, કે રાત નહીં રોકાવાય. પછી તો એ ગામના ભક્તો કેટલા પ્રેમી. પછી ઘી લાવી બળદો ને પાયું, આપ્યું ભાતું જનો ને સવાયું. બળદો ને ઘી પાયું, બોલો કેવો પ્રેમ હશે. આજે માણસને ઘી નથી પાતું કોઈ, બળદો ને ઘી પાયું. બળદો ને ઘી પાયું, આપ્યું ભાતું જનો ને સવાયું, કારણ કે બળદો ને કોલેસ્ટ્રોલ ના થાય. જે બળદની જેમ મજૂરી કરે, સેવા કરે, બધું કરે એનું કશું ના થાય, પણ જો બેઠાડ થાય તો બધું થાય. વિચરા ત્યાં થકી જગવંદ ધાર ગામ ગયા ધર્માનંદ. ધાર ગામ મહારાજ પધાર્યા છે. ત્યાં મહારાજે રથ રાખ્યો, પૂર્વ દિશાની અંદર રથ ઊભો રાખ્યો છે. ગામના હરિભક્તો બધાએ ભેગા થઈને આવ્યા છે. જેઠો ને લીંબો ઠુંબર કહેવાય, ડાયો રંધાની સાખે લખાય, આ બધાએ આવ્યા, આવીને ભગવાનને પ્રણામ કર્યા છે. અને પછી બધાય મહારાજને કહે છે, પ્રભુ રાત તમે અહીં રહો. ત્યારે ભગવાન કે અમે પીઠવડી ઊંટ મોકલ્યો છે,
કહે કૃષ્ણ પીઠ વળી અમે, કહે કૃષ્ણ પીઠ વળી અમે, ઊંટ મોકલ્યો છે પ્રાત સમે, ઊંટ મોકલ્યો છે પ્રાત સમે, એ માટે જોતા હશે સહુ વાટ, માટે જોતા હશે સહુ વાટ, રહીએ તો કરે તે ઉચાટ, 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 પછી ભક્તે મસાલો મગાવી, પછી ભક્તે મસાલો મંગાવી, ઘણું તેલ પૂરી પ્રગટાવી, ઘણું તેલ પૂરી પ્રગટાવી, સહુ સાથે વડાવાને ગયા, સહુ સાથે વડાવાને ગયા, તેથી રાજી કૃપાનાથ થયા, તેથી રાજી કૃપાનાથ થયા, તેથી રાજી કૃપાનાથ થયા, તેથી રાજી કૃપાનાથ થયા. મહારાજ કે અમે પીઠવડી ઊંટ મોકલી દીધો છે, સમાચાર મોકલી દીધા છે કે અમે ત્યાં પહોંચવાના છીએ, એટલે જો અમે ત્યાં નહીં પહોંચીએ તો ત્યાં બધા અમારી વાટ જોતા હશે, માટે અમે અહીં તો નહીં જ રોકાઈએ. ત્યારે ધાર ગામના હરિભક્તો મહારાજ માટે તેલ પૂરેલી મસાલો લાવ્યા, કારણ કે અંધારું થવા આવ્યું હતું, રસ્તાની અંદર મસાલોની જરૂર પડે. અને પીઠવડીની અંદર સમાચાર મળી ગયા છે કે મહારાજ અહીં પધારવાના છે, ત્યારે પીઠવડી ગામના બધા જે હતા, શિવા જોશી, ગોવર્ધન જોશી, મોહનજી, દેવરામ જીવન, દેવકૃષ્ણ રાઘવજી, આ બધા જેટલા ભક્તો હતા, ભાઈઓ સાવલ્યો, આ બધા જેટલા ભક્તો હતા, એના પરિવારો એ સહિત આખું ગામ પીઠવડીની અંદર બધા સત્સંગી પરિવારો પીઠવડીમાં હતા, ભગવને મૂળો પીઠવડીના હતા. શ્રીજી મહારાજે કહ્યું આ ભગવને મૂળો બે છે ને, તે બે ટ્વિન્સ હતા. મહારાજ કે જાજા દિવસ ભેગા રહીએ તો ઓળખાય, નહીં તો ઓળખાય નહીં, એવા હતા. મહારાજ એકવાર પેંડાની હરીફાઈ રાખીને તે પેંડા જમવા પહેલાં ભગો બેહે, પછી કે મહારાજ લઘુ શંકા કરીને આવું, પછી મૂળો બેહી જાય, ખબર જ ના પડે. મહારાજ સિવાય કોઈ ઓળખે જ નહીં કે આમાં ભગો કોણ ને મૂળો કોણ, બાકી બધાને તો હરખું જ લાગે, પણ મહારાજ ઓળખી જતા. મહારાજે ભગાને મૂળાને યાદ કર્યા છે વચનામૃતની અંદર. પીઠવડી ગામ આપણા અલ્પેશ ભગત બાબુદાદાને, અને એ બધા કેવા હતા તો અહીં કહે છે કે એવા હતા જેના દિલમાં નહીં દંભ થયા બે સત્સંગના સ્તંભ, પછી તેનો થયો પરિવાર ભલો તે પણ ભક્ત ઉદાર. જિંજુડા ગામના ખુમાન દાનો વાઘો માત્રો પણ ત્યાં આગળ કાઠી હાથીઓ એ બધા ભગવાનના દર્શન માટે આવ્યા. વંડા ગામના ઉનળ ખાચર મામયો હમીર એ બધા પણ ત્યાં મહારાજના દર્શને આવ્યા, અને બધા સજ્જ થઈને આવેલા, વાજા વિવિધ પ્રકારના લઈને આવેલા, અને એવી રીતે પ્રગટાવીને મસાલો અપાર. ઘણા હરિજન ચરણથી ચાલે, હાથે પૂજાનો સામાન ઝાલે, કોઈએ લીધા પુષ્પના હાર અને લીધા કોઈએ શ્રીફળ સાર. કોઈએ હાર લીધા છે હાથમાં, કોઈએ નાળિયેર લીધા છે. પહેલાં તો એ જ હતું, એ જ બધું લઈને નીકળ્યા. કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ ગરબી તાળી પાડી ગાવે, કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ ગરબી તાળી પાડી ગાવે. દસરાની જેવી અસવારી, સામયું ચાલ્યું એ અનુસારી. જાણે દશેરાનું સામયું નીકળ્યું હોય એવી રીતે, સામયું જેવી રીતે શ્રીજી મહારાજનું સામયું આમ આવી રહ્યું છે પીઠવડી, એમ પીઠવડી બાજુથી સામયું કાઢીને મહારાજને લેવા માટે હામાં ગયા.
આવું ગામ સત્સંગી, આવું ઉત્સાહી. એને વહેલા સમાચાર મળી ગયા હતા એટલે બધી તૈયારીઓ પણ કરી દીધી, અને કાંઈ જોબ તો હતી નહીં કે 8 કલાકની જોબ ઉપર જવું પડે. બળદ છોડી મૂકો એટલે જોબ પૂરી, બળદ ખીલે બાંધી રાખો એટલે જોબ પૂરી થઈ જાય, બીજું કાંઈ જોબ જાજી હતી નહીં. વાટે દેવા મસાલીને તેલ, કુંડલા ધર્યા ગાળે ભરેલ, પાછા ગાળામાં મસાલીને તેલ આપવા માટે તેલના કુંડલા ભર્યા. વસે વાણિયા ઝીંઝુડે ગામ કરે તેલ દીધાનું તે કામ. તેલની દુકાનોવાળાએ બધા તેલ ભરીને લાવ્યા કે રસ્તાની અંદર મસાલો પ્રગટાવવા માટે તેલ જરૂર પડશે. બધાય હરિભક્તો આવ્યા છે. 5 પીપરનો કૂવો જ્યાંય, 5 પીપરનો કૂવો જ્યાંય, 5 પીપરનો કૂવો જ્યાંય, ગયું સામયું તે બધું ત્યાંય, ગયું સામયું તે બધું ત્યાંય, અવિનાશી તની અસવારી, અવિનાશી તણી અસવારી, ત્યાં તો જાન સહિત પધારી, ત્યાં તો જાન સહિત પધારી. 5 પીપરનો કૂવો છે ત્યાં, ત્યાં તો જાન સહિત પધારી, ત્યાં તો જાન સહિત પધારી, ગંગા સાગરમાં મળે જેમ, ગંગા સાગરમાં મળે જેમ, મળી તે બે અસવારી તેમ, તે બે અસવારી તેમ, મળીએ સંગ અસવારી તેમ, મળી તે બે અસવારી તેમ, એહ શોભાની સે કહો વાત, એહ શોભાની સે કહો વાત, શેષ નાગન કહી શકે ભ્રાત, શેષ નાગન કહી શકે ભ્રાત, શેષ નાગન કહી શકે ભ્રાત, શેષ નાગન કહી શકે ભ્રાત. બંને બાજુથી મહારાજ, આ બાજુથી દાદા ખચર ની જાન લઈને આવ્યા, આ બાજુથી પીઠવડીના હરિભક્તો આવ્યા, બંને 5 પીપરનો કૂવો. એ કૂવા પાસે 5 પીપર હશે, નામ હશે. કૂવા પાસે બધા ભેગા થયા, બંને અસવારી જેમ સાગરની અંદર ગંગા મળી જાય એમ સહજાનંદ રૂપી સાગરની અંદર પીઠવડીના હરિભક્તોના પ્રેમરૂપી ગંગા ભેગી થઈ ગઈ છે. અને પછી સામયું નીકળ્યું, બંદૂકના અવાજો થાય, વાજાઓ વાગે, સંત હરિભક્તો કીર્તન ગાય, સહજાનંદ સ્વામીની જય, સહજાનંદ સ્વામીની જય બોલાય. મસાલો ઘણી શોભે છે, કેવી તો નભમાં તારા મંડળ જેવી. જે અસવારી હતી એની મસાલો આકાશમાં જેમ તારાઓ હોય એમ શોભતી હતી. મીન મેષને વૃષભ કહેવાય, મિથુન કર્કને સિંહ જણાય, જેમ રથમાં શોભે વરરાય, ચંદ્ર શોભે છે રોહિણી માય. જેવી રીતે ચંદ્ર આકાશમાં શોભે, અલગ અલગ નક્ષત્રો અલગ અલગ રાશિઓની વચ્ચે, એમ કે છે રસની અંદર રથની અંદર ભગવાન શ્રીહરિ એવા શોભતા હતા. અવની નભ જોઈએ નિરખી, શોભા બેયની દિશે છે સરખી. પૃથ્વી પર જો કે આકાશમાં જો તો બેયની શોભા સમાન દેખાય, આવી શોભા બની હતી. અને પછી હરિભક્તો હોય ને પાછા કુદામ કૂદ કરવાવાળા, આમાં તો બહુ મજા આવે. એ તમારે બેન્ડ વાજા વાગતા હોય ને લગ્નની અંદર તમારે કૂદતા હોય ને, જો પછી ભગવાનના ભગતને પણ મહારાજે કહ્યું કે ભગવાનનો ભગત હોય ને તોય ભાન ભૂલી જાય. હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો, ત્યાંય થનગણાટ થઈ જાય. અને પછી જગતની અંદર થાય ને તો ન્યાય પગલવા માંડે, ત્યાંય કૂદે, ઊંચે ઊંચેથી કૂદે, જોર જોરથી કૂદે, એવું થઈ જાય.
તો એ મહારાજનો રસિક ભક્ત ખોટો મહારાજે કીધો. ભગવાનનું વાગે, ભગવાનનું સાંભળીએ તો આપણને આનંદ થાય, પણ જગતનું ગમે એવું વાગતું હોય ને તો આપણો પગ શું આંગળી ના હલવી જોઈએ. ત્યારે એને જ કહેવાય કે ભગવાનમાં રસ જાગ્યો. પણ ભગવાનનું સાંભળીએ તોય ડોલવા લાગીએ અને જગતનું સાંભળીએ તોય ડોલવા લાગીએ તો આપણી રસિક ભક્તિ ખોટી છે. એટલે મહારાજે કહ્યું, રસિક માર્કે કરીને ચડ્યા ઓછા, પડ્યા જાજા. ચડ્યા છે કોક જ, બાકી પડ્યા જાજા. આ બાજુ ઉપર પેલા બધાએ અમુક સ્પેશિયલ હોય, આવું બધું હોય ને ત્યાં સ્પેશિયલ દારૂખાનું ફોરવાવાળા હોય, એ દારૂખાનું જ ફોડે. આપણે શોભાયાત્રા મહારાજની નીકળે ત્યારે તમે જોજો, અમુકને દારૂખાનું ફોડવાની જ સેવા હોય, એ જ કરી શકે, ફોડ્યા જ કરે બસ. અને બીજા કોઈ ફોડવા જાય તો કોકને દજાડે, તમને ગમતું હશે. હરિભક્ત હવાઈ ચડાવે, હવાઈ આકાશમાં ચડાવે ને, હરિભક્ત હવાઈ ચડાવે, તારા તેમાંથી ખરતા જ આવે, જાણે કૃષ્ણના દર્શન કાજ. ગ્રંથ કરતાઓ જો, ભગવાન સાથે જોઈન્ટ કરી દે, જાણે કૃષ્ણના દર્શન કાજ, તારા આવે છે અવનીમાં આજ. જ્યારે હવાઈ ચડાવે ને એમાંથી પછી બધા આમ તનખાઓ નીચે ઝરતા હોય ને તો જાણે આકાશમાંથી તારાઓ ભગવાનના દર્શન કરવા પૃથ્વી પર આવતા હોય આવું લાગે છે. દૂરથી દેખી વિશ્વ આધાર, દૂરથી દેખી વિશ્વ આધાર, ઉતર્યા સરવે સરદાર, ઉતર્યા સરવે સરદાર, જય જય ઉચ્ચારીએ હઠામ, જય જય ઉચ્ચારીએ હઠામ, પ્રભુને કરે દંડ પ્રણામ, પ્રભુને કરે દંડ પ્રણામ. દૂરથી જોયા ને મહારાજને, ત્યાં બધા સરદારો ઘોડા ઉપરથી હેઠા ઉતરી ગયા અને ઘોડા ઉપરથી હેઠા ઉતરીને ભગવાનના દર્શન કરવા લાગ્યા, જય જયકાર ઉચ્ચારવા લાગ્યા, ભગવાનને દંડવટ પ્રણામ કરવા લાગ્યા. હતા કેવા એ મૂછાળાઓ બધાય, કદી કોઈને જે નહી નમે, નમ્યા શ્રી હરિને તે હસમે, કોઈ હાર ચડાવે છે આવી, કોઈ ભેટ ધરાવે છે લાવી. આ સરદારો કોઈને નમે નહીં, એ બધાએ ઘોડા પરથી હેઠા ઉતરીને ભગવાનને દંડવટ પ્રણામ કરીને ભગવાનને વંદન કરવા લાગ્યા. એટલું જ નહીં, ભગવાનને કોઈ હાર ચડાવે, કોઈ ભગવાનને ભેટ ધરાવે, અને તોરો પાગમાં કોઈ ધરાવે, કોઈ ભૂષણ શુભ પહેરાવે, જેને રીજે બહુ વન માડી તેને ભેટે ભૂજામાંથી ગાલી. ભગવાન જેની પર રાજી બહુ થઈ જાય એને ભગવાન ભેટી લે, જેને પર રાજી થાય એને ભેટતા. નમ્યા સંતોને સૌ હરિજન, કહી જય જયકાર વચન, વરને મળ્યા સૌ જન, પ્રીતે મળ્યા જાનૈયાને રૂડી રીતે. પછી વરરાજાને મળ્યા પછી જાનૈયાઓ બધા, ઓહો કેમ છો, મજામાં, દાદા ખચરની જાનમાં આવ્યા છે એમ, અમારે પીઠોડીમાં રોકાવવું પડશે, બે દિવસ ઉત્સવ કરવો છે, પછી આગળ જવા દેશું. આવી બધી વાતો કરે છે, રસોઈ તૈયાર છે, હમણાં જઈને તમને બધાને જમાડી દેવા છે. જાનૈયાઓ બધા ભૂખ્યા થયેલા જ હતા, હવારની સુખડીને ગાંઠિયા સિવાય કાંઈ ખાધું નહોતું, એટલે પીઠવડીમાં તૈયાર હતી રસોઈ. આ બાપના વાહન પર અસવાર થયા સૌ, નર રથમાં ગોરીઓ ગૌરીઓ ગીત ગાય, તેની શોભા વર્ણવી ન જાય. રથની અંદર બધી સ્ત્રીઓ ગીતો ગાય છે, એ પણ વર્ણવી ન જાય એવું ગાતી હતી. ગામમાં ચાલી તે અસવારી, મળ્યો જોવા બહુ, મળી જોવા બહુ નર નારી, જૂથ જૂથ મળી જોવા જાય, ભારે રસ્તામાં ભીડ ભરાય. બધે ભીડ ભરાતી અને જૂથ જૂથ મળીને બધાય પહોંચતા ત્યાં. સખી પ્રત્યે કહે, સખી કોઈ આવી શોભા કદી ન જોઈ, રૂડા સાવલિયા તને ઘેર ઉતર્યા પ્રભુજી રૂડી પેર. બધાએ કીધું, આપણે ઘણી જાનો જોઈ, ઘણા સામૈયા જોયા, પણ આવું જોયું નથી.
જ્યારે આપણે અહીં આગળ પ્રતિષ્ઠા પીવડા ઘનશ્યામ મહારાજની થઈ અને જ્યારે આ ટાઉનની અંદર આપણે મહારાજની અસવારી કાઢી ત્યારે આ ટાઉનની અંદર રહેલા અહીંના જે લોકો અહીં સ્થિત લોકો બધા ઘરની બહાર નીકળ્યા હતા, બધાને અત્યારે યાદ હશે ઝરમર ઝરમર વરસાદ પડતો હતો, જાજોય નહીં ઓછોય નહીં, ઝરમર ઝરમર, ના પલળી જવાય ના ગરમી લાગે એવો વરસાદ જાણે ચાળણીમાંથી વરસતો હોય, અને ઝરમર ઝરમર વરસતો હતો ને એમાં કેટલા લોકોએ છત્રીઓ ધરવા આપી હતી, બધા લોકો આજુબાજુના ટાઉન આ ટાઉનના ઘરોવાળા બધા બહાર નીકળી ગયા હતા, મહારાજ જેવા મંદિરમાં આવ્યા એવું જ ઉપરથી આભ ફાટ્યો એવો વરસાદ પડ્યો જેના આપણે બધા સાક્ષી છીએ. એ જે વાત એવું મહારાજની એ સવારી અહીં કોઈએ નહીં જોઈએ, પછી પંચાબ્દી વખતે ફરી થઈ ત્યારે પણ કોઈ એવા દર્શન નહીં કર્યા હોય એવું બધાને સ્મૃતિ થાય, આના દ્વારા જીવોનું કલ્યાણ થાય. આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે એમાં અનંત જીવોનું કલ્યાણ રહેલું છે, માટે એવું કરવું જોઈએ. નહીં તો આ કેટલું સરસ લાગે, આ કોરોનાનો સમય હોય ને જો મંદિરમાં કાંઈ ભીડ નહીં, બહુ ગમે આશિતભાઈ જેવા ધ્યાનના અંગવાળાને શાંતિ, કે વીકડેઝ જેવું લાગે, કેમ ભગત પરમ શાંતિ લાગે, અને ઘનશ્યામ દાદા જેવા બોલવા વાળાને લાગે કોઈ આવ્યું નથી યાર થાકી જવાય, ભગવાનને સંતોષ, બસ વાતો કરવાની. આટલા ઓછા હોય તો ઉપાધિ કેટલી ઓછી, જો રસોડાવાળાને સેવા ઓછી, વાસણ ધોવાળ અને વાસણની તકલીફ ઓછી, ગાર્બેજ નાખવાડ અને ગાર્બેજની તકલીફ ઓછી, ખુરશીઓ ગોઠવડ અને ખુરશીઓની તકલીફ ઓછી, બધી તકલીફ ઓછી, પણ છતાંય ઉત્સવ સમયાને જાજા ભક્તો ભેગા કરીને ભજન શા માટે કરવાનું, કારણ કે એ ઉત્સવ સમયાની અંદર ગમે તે સામાન્ય જીવ આવે ને તેનું કલ્યાણ થાય. જ્યારે નાની સભા હોય ને ત્યારે જે મુમુક્ષુ હોય ને એનું જ કલ્યાણ થાય, બીજાનું ના થાય. પહેલાં ઉત્સવ સમય હોય એટલે હવાઈ ફોડવાની હોય તો કે લે ભાઈ હું ફોડું, આ તમે ફોડવા આલો ને ભાઈ, એમાં તો બધા એના ફટાકડા ફોડવામાં તો બધાને મજા આવે, હું ફોડું ફટાકડા ભાઈ તમે ફોડો આલો, હું ઘોડો આંકવો તમે આંકો આલો, ગાડી હું આંકી લઈશ આ તમે આંકી લો, એવી રીતે કોઈને કોઈ રીતે જીવ સેવામાં જોડાઈ જાય. અને એમ તમે કહો કે ભાઈ કથાવર્તન ધ્યાનનો પ્રસંગ મૂર્તિના ધ્યાનની વાતો થશે ને આવજો, તો મુમુક્ષુ આવે બાકી કોઈ ના આવે. એટલે એવું થવું પણ જોઈએ અને કરવું પણ જોઈએ, એમાં અનંત જીવોનું કલ્યાણ રહેલું છે. આ બધાય હરિભક્તો બધા આવ્યા રૂડા સાવલિયાને ત્યાં ઉતારો હતો, ત્યાં પ્રભુજી સારી રીતે ઉતર્યા, ત્યાં આખા પરિવારે મહારાજની બહુ સારી સેવા કરી. ભગાને મૂળાના જ્યાં ઘર હતા ત્યાં મહારાજે કોટો મંદિર, આજે ત્યાં મંદિર છે સરસ, એ કોટો મંદિરની અંદર હતો, ત્યાં ભગા મૂળાના ત્યાં ઘર હતા ત્યાં મહારાજ પોઢ્યા છે. સેવા કરવાને સરદારો પાસ રહ્યા, કુંભાર જે હરિદાસ એક માવો ને બીજો નાજો તેને પ્રભુ પદમાં પ્રેમ જાજો સેવા કરવા માટે ત્યાં રોકાયા છે બધાય. પીઠવડીની અંદર મહારાજ આવી રીતે રહ્યા, જિંજોડાના બધા ત્યાં ભક્તો આવ્યા છે. પછી મહારાજ ત્યાંથી પોઢીને રાત રહીને મહારાજ સવારે જાગ્યા એટલે મહારાજે ચાલવાની તૈયારી કરી, હવે જવું છે અમારે. ત્યારે ત્યાંના ભક્તો બોલ્યા, મહારાજ ક્યારે અહીં પાછા પધારશો, બે ત્રણ દિવસ પ્રભુ અહીં રહેવા ક્યારે આવશો, અહીં તો બધા બહુને રસોઈ દેવી છે. ઘણા જનને રસોઈ છે દેવી, ઘણા જનને રસોઈ છે દેવી, આશા ક્યારે પૂરી થશે એવી, આશા ક્યારે પૂરી થશે દેવી, સાથે ઉત્તમ રાયની જાન, સાથે ઉત્તમરાયની જાન, એવો જોગ ક્યાંથી ભગવાન, એવો જોગ ક્યાંથી ભગવાન, એવો જોગ ક્યાંથી ભગવાન, એ
એવો જોગ ક્યાંથી ભગવાન. પ્રભુ અમારે તમને રસોઈ દેવી છે, તમે તો આજે એક બે ની જ રસોઈ લીધી, અમારે તો ઘણા ની રસોઈ દેવી, તમે ત્રણ ચાર દી રોકાવ ત્યારે થાય. બધાની રસોઈ મહારાજ તમે ક્યારે લેશો? અને એમાંય મહારાજ આવો અવસર ક્યારે પ્રાપ્ત થાય? દર વખતે તો એવું થતું કે તમે આવો, કદાચ બે પાંચ સાધુ આવ્યા હોય, પણ પ્રભુ આ તો ઉત્તમ રાજાની આવડી મોટી જાન, સામયું આખું લઈને ફરવાનું. સામયામાં જેટલા હરિભક્તો આવ્યા હતા એ બધાને મહારાજે હારે લીધા હતા, એટલે આખો ઉત્સવ ને આખો સમયો જાન દાદા ખાચરની જાનમાં હતો. મહારાજ આવો સમો તો ક્યારે આવે, માટે પ્રભુ અમારે આ બધાને જમાડવા છે. હજુ તો આવો જોગ ક્યારે મળે? આઈપેડ, ટેબ્લેટ, આ બધું બધી જગ્યાએ, કારણ કે એનાથી ફાયદો શું થાય? ફાયદો એ થાય વાલા ભક્તો, આપણે એટલું કોન્ફિડન્સથી કહી શકીએ કે મારો પ્રાણ જેથી છૂટતો હશે ને તેથી મારી સામે ભગવાન કે સાધુ જોશે. હું ભગવાન સંબંધી ક્રિયા જ કરતો હોઈશ. શું ખબર, બાથરૂમમાં નાહતા નાહતા પ્રાણ છૂટવાના હોય, પણ ન્યા કથા ચાલતી હોય તો ભગવાનને સાધુ ન્યા બેઠા જ, વ્યાસપીઠ ત્યાં બેઠીશ. નાતા નાતા જ પ્રાણ છૂટવાના હોય ને તો એ સાંભળતા સાંભળતા જ મહારાજ આવી જાય. કેટલું સરસ, જમાડતા જમાડતા, ઘણા નહીં આમ, જમાડતા જમાડતા જ ભગવાન. બહુ સુખી જીવ હોય, બહુ સુખી હોય, આમ ગુલાબજાંબુ જમતા હોય ને જય સ્વામિનારાયણ, બે ચાર લીધા નથી ને છઠ્ઠા તો ઉપડ્યા નથી, સુખી હોય ખરેખર. ઘણા આઈસ્ક્રીમ જમતા જમતા જતા રહે, આઈસ્ક્રીમ જમતા હોય ટાઢો, આમ પોતે જ ટાઢા થઈ જાય. પણ ત્યારે એવું કંઈક હોય, કથા ચાલતી હોય, હરિસ્મૃતિ વાગતી હોય, ભગવાનની ધૂન વાગતી હોય. ઘણા ભક્તોના ઘરમાં બહુ સરસ મહામંત્રની ધૂન ગુરુજી કે સંતોના વોઇસની છે, આપણે બહાર પાડેલી, વાગ્યા જ કરે અખંડ, બહુ સારું. એ ઘરમાં અખંડ મંત્રનો જાપ થાય ને આપણું વાતાવરણ આખું બદલાઈ જાય. શબ્દની બહુ મોટી અસર છે. આપણે બધાએ ભગવાનના ભક્ત છીએ એટલે આપણને ખબર પડે. આપણે કોઈક એવી જગ્યાઓ જઈએ ને કે જ્યાં માંસ હોય, જે જગ્યાએ કંઈક કતલખાનું હોય, એવી ખરાબ જગ્યાઓ હોય ને, અને ત્યાં આપણે જવાનું જો થાય ને તો આપણને ત્યાં આગળ ભેંકાર લાગે, ઉદ્વેગ થાય. આજે પણ મને ખબર છે સ્કોટલેન્ડની અંદર કેસલો છે. સ્કોટલેન્ડ છે, લંડનથી બાય કારે જવાય, પ્લેનથી જવાય, કારણ કે તો લંડનનો જ ભાગ છે. તો ત્યાં આગળ જઈએ ને કેસલો છે, બહુ પહેલાં ગયેલા અમે લોકો, એ હરિભગત ત્યાં હતા ત્યારે. ત્યાં આપણે જઈએ, ત્યાં આજે તો કશું નથી, દરિયાકાંઠો જ છે અને બધી કેસલો છે અમુક અમુક જગ્યાઓએ, પણ એ જગ્યાએ આપણે જઈએ આપણને હૃદયની અંદર આમ એવું લાગે કે હું કોઈ ખરાબ જગ્યાએ આવી ગયો છું. ત્યાં ગયા તો બિલકુલ આપણને આમ અંદરથી જ અનુભવ થાય કે આપણે આમ ખુશ, જે અંદરનું વાતાવરણ હોય ને, દરિયાનો કાંઠો હોય તો ખરેખર કુદરતી વાતાવરણ છે, સારું લાગવું જોઈએ, પણ ન લાગે. પાછું એવું પણ નહીં કે ત્યાં કોઈ આપણો ધર્મ નિયમ તૂટી જાય, એવું તો કોઈને રખડતું જ ન હોય, પણ બધી બાજુ પર તમને લાગે કે કોઈ જાણે એકદમ કોઈ ભૂત્યો મહેલ હોય ને તમે આવી ગયા હોય ને એવું લાગે. પછી એનો ઇતિહાસ મેં જાણ્યો, મને ખબર નહોતી ત્યાં સુધી આ કેસલ શું છે, શું હોય. લઈ ગયા હરિભગત આપણે ગયા, પણ પછી ખબર પડી કે ત્યાં કેવી રીતે લોકોને ભરવામાં આવે, કેવી રીતે એને દુઃખ આપવામાં આવે, કેટલી નાની નાની ઓરડીઓની અંદર કેટલા લોકોને ભેગા કરીને પાણી ભરવામાં આવે, મળમૂત્ર બધું અંદર કરવાનું, કેવા હળીને લોકો મરે, ખાવા માટે રોટલા એમાં નાખવામાં આવે, એનું જે વર્ણન છે, વર્ણન સાંભળતા આપણું હૈયું કંપી જાય. પછી મને થયું કે ના, બરાબર છે, આવું જો હોય તો આ જગ્યા ઉપર શું છે. મેં કીધું હાલો ભાઈ, અહીંથી આપણે આપણા કામની જગ્યા જ નથી. તો જેવું વાતાવરણ, શબ્દ જ્યાં આગળ મારો કાપો મારો કાપો મારો કાપો એવું થઈ જાય. તમે કોઈ હરિભગતના ઘરમાં જશો તો પણ ખ્યાલ આવશે, જ્યાં પવિત્ર ઘર છે અને જે ઘરમાં ભજન ભક્તિ આદિ થાય છે ત્યાં આગળ જઈએ, પગ મૂકીએ એટલે આપણને ઓટોમેટિક વેવ્સ એવા આવવા લાગે. મંદિરમાં આવે તો શાંતિ શા માટે થવા લાગે છે? મંદિરમાં બેસે છે તો શાંતિ શા માટે થાય છે? સાધુ પાસે જાય છે તો શાંતિ શા માટે થાય છે? કારણ કે એની પાસે શાંતિ છે. એ જગ્યાએ એવું જ થાય છે કે જેનાથી હૃદયને શાંતિ મળે, અને જે ભગવાનના ભક્તો મંદિર જેવા રાખે છે એ ઘરમાં પણ જઈને એટલી જ શાંતિ થાય છે. પરંતુ
જે ઘરમાં સવાર સાંજ ઝઘડાઓ કકરાટ ખેંચાતાણ આવું થતું હોય તો ત્યાં વાતાવરણ એવું થાય. માટે આપણે આપણા ઘરને ધામ બનાવવું છે તે આપણા હાથની જ વાત છે. ઘરમાં કથા વાર્તા ભજન હરિ સ્મૃતિ ધૂન આદિક વાગ્યા કરે, આપણી ગાડીમાં વાગ્યા કરે, આપણા કાનમાં વાગ્યા કરે, એટલે કોઈ દિવસ આપણને આમ એટલો કોન્ફિડન્સ આવી જાય, વાંધો નહીં, ગમે ત્યારે શ્વાસ પૂરો થાય પણ આપણે તો આમાં જ હોઈશું, આની બહાર નહીં હોઈએ. એટલે જરૂરિયાત પૂરતું આપણે બહાર જઈએ. અરે વ્યવહારનું કામ કરવું પડે તો એ બાજુમાં ધીરે ધીરે હરિસ્મૃતિ વાગ્યા કરે, કોમ્પ્યુટર પર તમારું કામ કરે રાખો, જીના અવાજે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન વાગે રાખે હરિસ્મૃતિ. આ કથા વાર્તામાં આપણું ધ્યાન ચોક્કસ જોઈએ. તમે કોમ્પ્યુટર પર કામ કરતો હોય કથા વાર્તા ના સંભળાય, કારણ કે એમાં ધ્યાન ના રહે. પરંતુ હરિસ્મૃતિ વાગતી હોય, ભગવાનના કીર્તનો વાગતા હોય, મહારાજના મહામંત્રની ધૂન વાગતી હોય, અને આપણે કામ એટલું તો કરી શકીએ, એમાં તો કાંઈ અઘરું ના પડે. ઉપરથી ધ્યાન કેન્દ્રિત સારી રીતે થાય માટે ભગવાનના ભક્તો એવી ટેવ પાડવી જોઈએ. આવા ભગવાન ક્યારે મળે અને આવી રીતે અમને સમો ક્યારે આવે, જાણ આવી રીતે આવે ને આટલા બધા ભક્તો સમયમાં મળે આવું થાય નહીં. ત્યારે ભગવાને કીધું, ભાઈ આજે તો લગ્નના કામે નીકળ્યા છે, જે કામે નીકળ્યા હોય એ પહેલા થાય. હવે લગ્ન સંબંધી કામ કરવા નીકળ્યા ને તમને સત્સંગ કરાવવા બેસી જઈએ તો અમારે તો લગ્ન કરાવવાનું, આ દાદા ખાચરને માંડ માંડ તો તૈયાર કર્યો છે, આ એ તો બેહવા જ તૈયાર નહોતો. હવે એને તો વહેલામ વહેલો વરાઈ દઉં એ મહારાજ કે કામનું છે, પછી પાછા વળતા વાંધો નહીં, એકવાર દાડીએ લટકી જાય પછી કંઈ વાંધો નહીં, પણ અત્યારે જો છટકે તો પ્રોબ્લેમ. પછી તો મહારાજને બધાએ કીધું, હારું વાંધો નહીં મહારાજ, તો હવે શું કરશું? મહારાજ કે વળતા વળી આવશું જ્યારે સૌની લેશું રસોઈઓ, ત્યારે પાછા વળતા અમે આવશું ને ત્યારે તમારી રસોઈઓ લેશું. ભગવાનનું આવું વચન બધાએ સાંભળ્યું. પછી હરજી પટેલ સુજાને પૂજા કીધી પ્રભુને તે ટાને. હરજી પટેલ હતા, એમને ભગવાનની પૂજા કરી. પૂરી પાંચ સે કોરીઓ લાવી, ભગવાનને ભેટ ધરાવી, કહે કૃષ્ણ આ કોરીઓ લેશું, ઢાઢી લંગાઓને વેચી દેશું. કહે કૃષ્ણ આ કોરીઓ લેશું, ઢાઢી લંગાઓને વેચી દેશું. બોલ્યા હરજી તે જોડીને હાથ, કરો જેમ ગમે તેમ નાથ. હરજી પટેલે 500 કોરીઓ આપી. મહારાજ કે અમે આ અમારી પાસે રાખીશું નહીં, અમે ગરીબોને દઈ દઈશું. ત્યારે હરજી પટેલ કે, પ્રભુ તમારે જેમ કરવું એમ કરજો, પણ સાંભળો, હું તો અક્ષરધામ મોજાર, એનું ફળ આપ પાસ લેનાર. એવું કહેવાય છે ને કે અહીં જે અર્પણ કરો એ દિવ્ય રૂપે અક્ષરધામમાં મળે, તો મહારાજ આનું ફળ મને અક્ષરધામમાં આપજો. તમારે અહીં જેને દેવી હોય એને તો મારે એના કંઈ મતલબ નથી, મેં તમને આપી, પણ મને અક્ષરધામની અંદર આ 500 કોરી મેં આપી છે એનું ફળ દેજો પ્રભુ. મહારાજ કહે છે, વાંધો નહીં, અમે તમને અક્ષરધામની અંદર ફળ આપીશું. પાર્ષદે કોરીઓ લીધી, ત્યાંથી ભગવાને ચાલવાની તૈયારી કીધી, અને ભક્તોનો આવો ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. ગાધકડાના માર્ગ ઉપર મહારાજ ચાલ્યા. પીઠવડીથી મહારાજ નીકળ્યા, વળાવવા માટે જે હરિભક્તો આવ્યા હતા બધાને પાછા વાળ્યા. ગાધકડા ગામ મહારાજ પહોંચ્યા છે, નદીની અંદર મહારાજ નાહ્યા છે, અને ત્યાં આવ્યા હરિજન દર્શન કાજ, તેના નામ કહું સુનો રાજ. વિપ્ર નાગજી જ્યોતિષ જાન સત્સંગી સંપૂર્ણ પ્રમાણ, જેને 100 વર્ષના ભાવ ભાખ્યા. નાગજી જોશી ગાધકડા ગામના હતા, 100 વર્ષનું જ્યોતિષ જાને એવા, પંચાંગના અંદર પ્રકાંડ પંડિત, સારા કુંડળિયા કરી રાખ્યા, સામુદ્રિક ચિહ્ન જોઈ નિદાન જેને જાણ્યા શ્રી ભગવાન. એને ભગવાન સામુદ્રિક શાસ્ત્ર છે, એમાં ભગવાનના ચિહ્નો, કોને ભગવાન કહેવાય, કોણ મહાપુરુષ હોય, કોણ સજ્જન હોય, કોણ ધનિક હોય, એ સામુદ્રિક શાસ્ત્ર આખું જ્યોતિષ શાસ્ત્ર છે એના ભણેલા હતા. એના ઉપરથી એમણે ભગવાનને જાણી લીધા. ધન્ય ધન્ય ડાપણ એનું, ધન્ય જ્યોતિષનું જ્ઞાન તેનું આવ્યા દર્શને, ખોળો ખુમાણ આવ્યા આહિર ભક્ત સુજાન, એનું જ્યોતિષનું જ્ઞાન જબરું હતું.
જેના કારણે ભગવાનને એને ઓળખી કાઢ્યા. પછી તો આની અંદર તો નથી એ કથા, પણ મહારાજને ઓળખ્યા તો ખરા. પછી આ નાગજી જોશી વારે વારે મહારાજને એમ કે, મહારાજ ક્યારેક તમે અમારે ગામથી નીકળો ત્યારે મારે ઘેર આવજો. એમાં મહારાજ કોઈ પ્રસંગે ક્યારેક આ ગામમાંથી નીકળ્યા હતા ત્યારે ચરિત્રોના ગ્રંથોમાં એવું લખ્યું છે કે નાગજી બ્રાહ્મણ મહારાજને પાદરમાં ભેગા થઈ ગયા. મહારાજ કે હાલો તમારે ઘેર આપણે જવું છે, તમારે ઘર માટે હાલો મહારાજ. લોભી પ્રકૃતિના હતા એવું લખ્યું છે ચરિત્રોના ગ્રંથોમાં. તે આ પાદરથી ગામને બે, આ પાદરને ઓલી બાજુ હોય ને સીમ છેલ્લો સીમાડો, આ બાજુથી લઈ ગયા તે ગામની બહાર. મહારાજ કે ભૂદેવ પણ તમારું ઘર? ઓ મહારાજ મારું ઘર તો પાસે રહી ગયું. તો હાલો પાછા પાછા મહારાજને વાતો ચડાવી દે, એનું ઘર આવે તો બોલે જ નહીં. તે સીધી ગામની પાદર. મહારાજ કે ભૂદેવ તમારું ઘર? ઓ મહારાજ એ તો વાહે રહી ગયું. મહારાજ કે હારું ભલે વાહે રહ્યું, ત્યારે હવે અમે જઈએ છીએ. એવી લોભી પ્રકૃતિના હતા. રસોઈ કોઈ દી મહારાજને દીધી નહોતી. તે અહીંથી ધામમાં ગયા ને, તે ધામની અંદર પંક્તિ થઈ, પંક્તિ થઈ તે મહારાજ આમથી પીરસવા આવે ને તો નાગજી ભાઈ આગળ આવે ને ત્યાં ખૂટે. જેને રસોઈ ના દીધી હોય બધા ધ્યાન રાખજો, આમથી આવે આ અહીં આવે ને ખૂટે. મહારાજ કે સારું આ નાગજીભાઈ પાસે આવું ને કેમ ખૂટે છે? આમથી આવું તો ખૂટે, આમથી આવું તો ખૂટે. પછી મહારાજને કહ્યું, મહારાજ મને ભૂખ્યો રાખશો અહીં? મહારાજ કે યાદ કરો ને કોઈ દી મારા મને કે મારા સાધુને જમાડ્યા છે, મારા હરિભક્તોને જમાડ્યા છે પૃથ્વી પર? તો કે ના. તો કે ના જમાડ્યા નથી. તો મહારાજ કે બસ એટલે જ ખાલી થાય છે. તો મહારાજ આવે? આવે તો મહારાજ કે પ્રાયશ્ચિત કરો પાછા જઈને, જમાડીને આવો, રસોઈઓ દઈને આવો, પછી અહીં મળશે. એટલે અહીં જેને ભરપૂર રસોઈ ભગવાનને દીધી હશે એને ત્યાં ભરપૂર રસોઈઓ મળશે, અને જેને અહીં આગળ ભગવાનને રસોઈ નહીં દીધી હોય એને રસોઈ દેવા અહીં આવવું પડશે. આવી રીતે તમારી પાસેથી રસોઈ માગી લેવાય, નહીં તો તમે સીધે સીધી આપો એવા ક્યાં છો? ખાલી હતો હસવા. તમે બધા રસોઈ બહુ આપો છો, જમતા થાકી જાય સંતોને, ખીચડી બનાવવી પડે પછી. કેમ રસોઈ વધી જાય છે, જરૂર કરતાં રસોઈ વધી જાય છે. એટલે કહીએ ભાઈ સાદો થાળ, સાદો થાળ, સાદો થાળ. અમે નક્કી કર્યું એ સાદો થાળ. તે અમારા એક સંત છે, વારે વારે એમ કે મને એમ થાય સ્વામી મહારાજના ધામમાં જતો રહું એમ. મેં કીધું ભાઈ ધામમાં તો આપણી ઉંમર થાય ને મહારાજ લઈ જાય ત્યારે જવાય, બાકી તો ભગવાનનું ભજન કરીને સેવા કરાય, બીજું કાંઈ ના કરાય એમ. પણ એવું થાય કે આમ ઉદાસીનતાથી વાત કરે, સમજ્યા ને? પછી તમારો પ્રેમની રસોઈ મળી હોય ને, તમારા પ્રેમના કારણે ઉદાસીનતા બધી જતી રહે પછી. અને ત્યારે એમ થાય કે આ સંતોને ટકાવવાવાળા ભક્તો છે, નહીં તો ના ટક્યા, ટકે જ નહીં, જતા જ રહે, ધામમાં જતા રહે. એટલે સારું તમે રસોઈ દો ને તો સંતો અહીં રહે જાજો. ભગવાનના ભક્તો આ નાગજી જ્યોતિષ આવા હતા, બધું ભણેલા હતા પણ આટલું ભણેલા નહોતા. લોભ હતો ને જબરો હતો, એટલે કોઈ દી રસોઈ દે નહીં, ભારે પડે રસોઈ દેવીએ. શોભે જાનમાં હરિસુખકારી કરે દર્શન સૌ નર નારી, સૌને દઈને ત્યાં દર્શન દાન ગયા ગોરખડે ગુણવાન. ત્યાંથી પછી ગોરખડા ગામ મહારાજ ગયા. ગોરખડા ગામમાં ગયા, ત્યાંથી મહારાજ જિંજોડા ગામ આવ્યા. જિંજોડા ગામની અંદર મહારાજ ત્યાંથી નીકળીને જ્યારે જિંજોડા ગામ આવ્યા ત્યાં આગળ ગામ સોસરો મારક જાણી ચાલ્યા, ગામમાં સારંગ પાણી ઉગા ચાંદુ તનો પૂછી ઘર ગયા ત્યાં ચાલી ધર્મ કુંવર. ઉગા ચાંદુ કરીને હરિભગતનું ઘર હતું. એ ઉગા ચાંદુ જે હરિભગત હતા ને બહુ સારા હતા. કેવા હતા એનું એક નાનું ચરિત્ર છે. આ જિંજોડા ગામ એના ઉગા ચાંદુ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા. એમનો નિશ્ચય જબરો, પર્વત પ્રાય, કોઈ ડગાવે તો ડગે નહીં એવો નિશ્ચય. ઉગા ચાંદુ એક વખત ગામના ચોરામાં ડાયરામાં બેઠા હતા, ત્યાં એક ચારણ આવ્યો.
એને આવીને ઉગા ચાંદુને હરિભગત જાણીને જય સ્વામીને કહ્યા કીધા. ત્યારે ઉગા ચાંદુએ ચારણને કહ્યું, ગઢવા ક્યાંથી આવો છો? ત્યારે એને કહ્યું, હું સ્વામિનારાયણને ગઢડેથી આવું છું. આવું વચન સાંભળીને પૂછી જોયું કે નવા નવલી કાંઈ વાત હોય તો કહો. ત્યારે ઓલો હતો ને એ મહારાજનો વિરોધી હતો, એટલે એને કીધું કે તમને વાત કહેવાય એવી નથી, તમે તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી કહેવાઓ, એટલે મારે તમને ના કહેવાય પણ સાંભળો. ઉગા ચાંદુએ કીધું, ભાઈ મોટેથી આખો ડાયરો સાંભળે એમ બોલો, તમે શું નવું તમે લાવ્યા છો? તો એને કીધું, ગઢડામાં દાદા ખચર કહેવાય છે ને તમારા, તો કે આ એમના દરબારમાં સ્વામિનારાયણ જાદુગરા રહે છે, એ તો ખબર છે ને તમને? તો લો કે આ તે જાદુ બતાવીને પોતાને વશ કરીને દાદા ખાચરની ચારેય બહેનોને સ્વામિનારાયણ લઈ ગયા છે, તે પત્તો જડતો નથી. બોલો, એ જમાનામાં વોટ્સએપ હોત તો શું થાત? કલ્પના કરો તમે, એ જમાનામાં જો વોટ્સએપ હોત, આજના જેવી ગંદી ન્યૂઝ ચેનલો હોત તો શું દશા થાત? આ સમાચાર સાચા છે ખોટા એ તો ગઢડે જઈને જોવા જાય ત્યારે ખબર પડે, પણ એક વખત તો ભગવાન સ્વામિનારાયણને ચકડીએ ચડાવી દેત. નવરા માણસો કરે શું? જોયું નથી, અડધું વાંચ્યું નથી ને ફોરવર્ડ, અડધું વાંચ્યું નથી ને ફોરવર્ડ, આવું જ કરત ને ઝાઝા ભાગના. સ્વામિનારાયણ ચાર બહેનોને લઈને જતા રહ્યા છે કે એક તો એ વાત નવી છે. ત્યારે ઉગા ચાંદુએ કહ્યું, ઓહો ચાર જ લઈ ગયા? બહુ ઓછી લઈ ગયા કે ચાર લઈ ગયા? તો 16,108 સ્ત્રીઓને સ્વામિનારાયણ ભગવાન લઈ જાય ત્યાં સુધી શ્રીકૃષ્ણ ભગવાન જેવા, અને જો એથી અધિક લઈ જાય તો શ્રીકૃષ્ણ ભગવાનથી મોટા. લે હવે કઈ કેવું તારે? ઉગા ચાંદુએ કહી દીધું એને, આવા નિષ્ઠાવાળા જબરા ભગત. હવે આની આગળ હલકી વાત કોણ કરે? હલકી વાત એની આગળ જ વ્યક્તિ કરી શકે છે કે જેના કાચા કાન છે. જે પાકો છે ને એની આગળ તો હલકી વાત કરતા બીક લાગે. બધે એવું હોય, અમે ત્યાગી હોઈએ, તમે ગ્રહી હોય, બધી જગ્યાએ હોય, કાચા કાનનો હોય ને અને એટલો પાકો ના હોય ને એને કોઈ હલકી વાત કરે, પણ પાકો જો એને ખબર હોય તો અડી ખમ છે, આને ભટકાયો તો સામે માથું તૂટી જશે મારું, તો એને કોઈ હલાવે નહીં. ગુણાદિતાનંદ સ્વામી કે 2 વર્ષનો લીમડો હોય ને એને ઉખાડવા બધા મહેનત કરે, પણ લીમડો 200 વર્ષનો થઈ જાય ને એને ઉખાડવા કોઈ મહેનત ના કરે. એમ સત્સંગમાં 200 વર્ષના લીમડા જેવું થવું, આપણા અનુભવથી આપણને મહારાજનો અનુભવ, આપણને આપણા સત્પુરુષ મળ્યા હોય એનો અનુભવ, આપણને મળેલા આપણા સંતોનો અનુભવ, આપણા ભક્તોનો અનુભવ, એ અનુભવથી જે લીમડાના મૂળિયા 200 વર્ષ ઊંડા ગયા હોય ને એને કોઈની તાકાત નથી કામ અલાવી શકે એવું છે. અને લીમડો તો હોય 200 વર્ષથી પણ મૂળિયા ઊંડા ના ગયા હોય, સમજ્યા? મૂળિયા આમ આમ જમીન ઉપર પથરાયેલા હોય, તે 200 વર્ષનો હોય પણ આમ કરો તો આવી જાય હેઠો, ખબર ના પડે. એટલે સત્સંગને બહુ મજબૂત કરવો પડે. આ ભક્તોએ તે દિવસે બિલકુલ કોઈ પ્રકારની શંકા ના કરી. એક વસ્તુ યાદ રાખો, ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ને ત્યારે મનુષ્ય જેવું જ બધું કરે. કઈ ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે આમ તેજ નીકળતું એવું ના હોય. આપણા જે આપણે જે મનુષ્યના બધા જ ભાવો, વચનામૃત કહે છે, હર શોક બધું જ, સુખ દુઃખ માન અપમાન ભૂખ તરસ આ બધું ભગવાન પોતાને વિશે જણાવે. કામ ક્રોધ લોભ મોહ મત્સર બધું પોતાને વિશે જણાવે. આપણા જેવા જ થઈ જાય. આપણે જેટલો વિવેક રાખીએ એટલો વિવેક એ ના રાખે. બોલો, સભાની અંદર અચાનક રોટલો ને દહીં લાવો ને આમ કરીને જમવા લાગે ને અહીં બધે આમ સેડા ઉતરે ને આમ જીભથી ચાટે અને ઘડીક આમ રોટલો ખાઈને ઘડીક આમ મૂકે ને આમ કરે, આપણે જેટલો વિવેક રાખીએ એટલો વિવેક પણ ભગવાન ન રાખે. મનુષ્ય આકારે હોય ત્યારે કેટલું કઠિન હશે ભગવાનને ઓળખવા. મનુષ્ય આકારે હોય ને ત્યારે ભગવાનને ઓળખવા બહુ કઠિન છે. હું માનું છું અત્યારની આ સદીના આપણે સારા કહેવાતા મુમુક્ષુઓ પણ ભગવાન મનુષ્ય આકારે હોય તો 100 અત્યારે આપણા જેવા મુમુક્ષુ હોય એમાંથી એક જ મુમુક્ષુ ચાલે એવો હોય, 99 ફેલ થઈ જાય. અત્યારે જે સારા મુમુક્ષુ આપણે કહેવાતા હોય ને કે આ મોક્ષના માર્ગે બહુ બેસ્ટ ચાલે છે, એવો મુમુક્ષુ હોય ને એવા 100 ભેગા કરો ને એમાંથી 1 જ ટકે, 99 ઉડી જાય. ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે બહુ અઘરું છે. અતિ કઠણ એટલે અતિ કઠણ. હવે ઝાડા કરે અને ઝાડા આમ બધી બાજુ પર ઉડે, આખી દિવાલો બગડે,
એવું ચરિત્ર કરે ત્યારે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી ચાર કે પાંચ સદગુરુ સિવાય બીજા કોઈને પાસે મોકલાય પણ નહીં, કોઈ જોવે તો એને એમ થઈ જાય કે આ ભગવાન જ નથી. આવા મહારાજના ચરિત્રો, ભગવાનના ચરિત્રો, રામચંદ્રજીને જ્યારે સીતાનું હરણ થયું ત્યારે જાળવે જાળવે સીતા 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 કરીને આમ આમ બધે પાગલ જેવા થઈ ગયા, કોણ ઓળખે કે આ ભગવાન છે. ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે ઓળખવા બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એ ચાહે કોઈ પણ અવતારમાં હોય, કોઈ પણ અવતારમાં હોય. અને ભગવાન શ્રીહરિના ચરિત્રો તો બધાથી વિલક્ષણ છે, એટલે ઓળખવા મુશ્કેલ. પણ એક જ વાત, હરી મેરે હાલર કી લકરી પકરી છો પકરી, બસ આંબો તે આંબો, આમાં કોઈ ફેર નહીં. મહારાજે મહારાજ, આ મહારાજને મળેલા મુક્ત એ મુક્ત, બીજી કોઈ ફેરફાર નહીં. એમાં વારે વારે સ્થાપન ઉત્થાપન થાય તો કલ્યાણમાં પણ સ્થાપન ઉત્થાપન થાય, એમાં સ્થાપન ઉત્થાપન ના કરાય. એ છે તે છે જ. આ બધી આ સભામાં બેઠેલા બધાના સ્વભાવ છે, કોઈનો આકરો, કોઈનો આ, કોઈનો આ, કોઈનો વાઘ જેવો, કોઈનો બકરી જેવો છે ને સ્વભાવ છે. સ્વભાવ ભલે બધા રહ્યા, પરંતુ આપણને નિશ્ચય તો છે ને કે ત્યાગ જબરો છે, એ તો નિશ્ચય છે ને. કે સ્વભાવ છે છતાંય સ્વભાવને ડાબીને વર્તે છે, બહુ મોટી વાત છે. એ જે છે એની ઉપર જેની નજર હોય એને સ્થાપન ઉત્થાપન ન થાય, નહીં તો સવારથી હા સુધી 10 વખત સ્થાપન ઉત્થાપન થઈ જાય. સંતો ભેગા રહે સંતોમાં ભાવ ફરી જાય, હરિભક્તો ભેગા રહે હરિભક્તોમાં ભાવ ફરી જાય. પણ સ્થાપન ઉત્થાપન ત્યારે ન થાય કે બરાબર નિર્ધાર કરીને પાક્કો નિશ્ચય કરી લીધો હોય, આ ઉગા ચાંદુએ આવો કરી લીધેલો. પછી કીધું કે ભાઈ સ્વામિનારાયણે બીજી વખત પાછો એક પ્રસંગ બન્યો, એક સ્વામિનારાયણે એક પ્રકરણ ફેરવ્યું છે. ત્યારે કીધું કયું ભાઈ, તો કે સ્વામિનારાયણ એમના સેવકને કંઠમાં રુદ્રાક્ષનો પારો બંધાવે છે. મહારાજે જ્યારે અગ્નોતરો દુષ્કાળ પડ્યો ને ત્યારે શિવજીનો રુદ્રાક્ષનો પારો બંધાવેલો બધાને. આવું વચન સાંભળીને ઉગા ચાંદુએ કહ્યું, રુદ્રાક્ષનો પારો તો પવિત્ર છે, 3 વર્ણને ધારણ કરવા યોગ્ય છે, પણ સ્વામિનારાયણ એવી આજ્ઞા કરે કે સૂકું ખાસડું તેમાં દોરો પરવીન કંઠમાં ધારણ કરવું, એમ આજ્ઞા કરે તો તે પણ કંઠમાં પહેરવું છે, પણ સ્વામિનારાયણનું વચન શિર સાટે પાડવું છે. ખાસડું પહેરવું ગળાની અંદર, બોલો, જોડું પહેરવું. સ્વામિનારાયણ કહેતો કંઠી નહીં, રુદ્રાક્ષનો પારો નહીં, જોડું પહેરવું. કેટલી નિષ્ઠા હોય એને. હવે આવાને સામે કોણ કોઈ બીજી હલકી વાત કરે મહારાજની, ક્યારેય ના કરે. અને એક વસ્તુ એવી જીવનમાં આપણી પાસે હોવી જ જોઈએ, એટલું હોવું જોઈએ, આપણો શ્વાસ આપણે કોઈ દી બંધ કરીએ. આપણે એવું ઈચ્છીએ મારો શ્વાસ આમ આમ આપણે આમ નાક બંધ કરીને 15-20 મિનિટ સુધી દબાવીને બસ શ્વાસ બંધ કરી દે, એવું કોઈ દી આપણને થાય? ક્યારેય ના થાય. એમ આપણો સત્સંગમાં રહેવા માટેનો શ્વાસ છે, મહારાજનો જે વિશ્વાસ છે ને એ આપણો શ્વાસ છે, સત્પુરુષનો વિશ્વાસ છે ને આપણો શ્વાસ છે, સંતો ભક્તોનો વિશ્વાસ છે ને આપણો શ્વાસ છે. એ શ્વાસને જો આપણે રૂંધીએ તો આપણે જ મરવાના, કોઈ નહીં મરવાનો, આપણે જ મરીએ. અને આપણા શ્વાસને કોઈ રૂંધવા આવે ત્યારે એને આપણે ધક્કો મારીએ છીએ, ધક્કો મારીએ છીએ કે ભાઈ મને જીવવા દે, તારે મરવું હોય તો મર, મને રહેવા દે. તો એવી રીતે આપણે આપણા શ્વાસને નથી રૂંધતા, એમ આપણા આત્યંતિક કલ્યાણનો શ્વાસ મહારાજ અને સત્પુરુષ સંતો ભક્તોનો વિશ્વાસ છે. એ જ્યારે આપણો તૂટે, એ જ્યારે આપણો રૂંધાય, ત્યારે ચોક્કસ આપણો શ્વાસ રૂંધાય. અને આપણને નજરે દેખાય છે કે જેને વિશ્વાસ રાખીને ભગવાન ભજવાનું ચાલુ રાખ્યું રાખશે રાખ્યું હતું એના અંતરમાં સુખ કેવા છે, અને જેને અવિશ્વાસ રાખીને કોઈ પણ પ્રકારની શંકા કુશંકામાં ઉતર્યો હોય ભગવાન સત્પુરુષ સંત કે ભક્તની, એના હૃદયનું સુખ કેવું છે, એના હૃદયમાં ઉદ્વેગ હોય, એનું મૃત્યુ આવ્યું હોય તો પણ એને સુખ નહીં વર્તે, ઓલાને સુખ વર્તશે. નજરની સામે આ બધું કેવું, આ બધા હિસાબ કેવા છે, પ્રત્યક્ષ નજરની સામે દેખાય એવા હિસાબ છે, કોઈને પૂછવાના નથી, પોતાને જ પૂછે, પોતાને જ. જેને વિશ્વાસ રાખીને જે કોઈ ચાલ્યા છે એના જીવનું બળ જોવો, એનું જીવન જોવો, એની આધ્યાત્મિકતા જોવો, એનું ભજન જોવો, એનું તપ જોવો, એની સેવા જોવો, એની શ્રદ્ધા જોવો, એને ભગવાનમાં હેત જોવો, એનો ઉત્સાહ જોવો, એનો ઉમંગ જોવો, બધું જ વધે. માટે જીવનની અંદર વાલા ભક્તો મીનનું ટીપું, ગાંઠ મારીને મીનનું ટીપું. ભગવાન શ્રીહરિની બાબતમાં સત્પુરુષો જેને આપણને અનુભવ હોય એની બાબતમાં, સંતો ભક્તોની બાબતમાં એમ રહીએ, ઉગા ચાંદુ પાસેથી એ શીખવા જેવું છે. પછી
આવી રીતે ઉગા ચાંદુએ કીધું ને ત્યાર પછી એમને કીધું પણ સ્વામિનારાયણ ભગવાનનું વચન શિર સાથે પાડવું છે કારણ કે સ્વામિનારાયણ ભગવાન છે એમના સ્વરૂપનો તેમના પ્રતાપથી મારા અંતકરણમાં પરિપૂર્ણ નિશ્ચય થયેલ છે તારા કહેવાથી હું નિશ્ચયમાંથી ડગું તેમ નથી તું ફાવે તેમ સ્વામિનારાયણ સંબંધી વાંકું બોલીશ તો પણ મારા નિશ્ચયમાં ફેરફાર થાય તેમ નથી આવે તું અહીં ન રોકા તો રસ્તો પકડ નહીં તો તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ આવું ઉગા ચાંદુએ કહી દીધું એ ઉગા ચાંદુના ગામમાં મહારાજ ગયા છે ઉગા ચાંદુ તો પોતે ધામમાં જતા રહ્યા છે મહારાજના પણ એમના ધર્મપત્ની જે વિધવા થયેલા હતા લાડુબાઈ એ ઘરે હતા તેને કીધા પ્રભુને પ્રણામ ભલે આવ્યા કહ્યો ઘનશ્યામ બોલ્યા તે સમે વિશ્વ આધાર ગઢપુર માય અમે એક વાર મળ્યા ઉગા ચાંદો ને તે જ્યારે તેને માગ્યું હતું એવું ત્યારે કરુણા કોઈ અવસરે કરી મારે ઘેર પધારવું હરી તેને દીધું વચન તે હવારે અમે આવશું ઘેર તમારે એક વાર ઉગા ચાંદુ ગઢપુર આવ્યા હતા ને ત્યારે અમને કીધેલું કે અમારે ઘેર પ્રભુ તમે મારે ઘેર આવજો ત્યારે મહારાજ કહે છે એમના પત્ની લાડુબાઈને જે વિધવા છે એમને એમ કહે છે કે અમે ઉગા ચાંદુને વચન દીધેલું કે અમે તમારે ઘેર આવશું કોઈક વખત અને મહારાજ કે અમે એવું પણ કીધું હતું તમે ઘેર હસો કે ન હસો તમે ઘેર હસો કે ન હસો તેનો તો નહીં નિશ્ચય કસો તેનો તો નહીં નિશ્ચય કસો બોલ્યું પાડવા તે હ પ્રમાણે પ્રમાણે અમે આવ્યા છીએ એ હટાણે અમે આવ્યા છીએ તે હટાણે અમે આવ્યા છીએ એ હટાણે ઓ અમે આવ્યા છીએ હટાણે કીધું તો ઉગા ચાંદુને કે તમે ઘેર હશો કે નહીં હો પણ અમે ચોક્કસ અમારું વચન પાડીને તમારે ઘેર આવશું અને એ વચન પાડવા માટે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ આવું સાંભળીને બાઈએ વિચાર કર્યો એવું સાંભળી બાઈ વિચારે અંત અવસરે મુજ ભર તારે 100 રૂપિયાને વેઢ સોનાનો મને આપ્યો છે સર્વથી છાનો બાઈને યાદ આવ્યું મારા પતિએ ધામમાં જતા પહેલાં કોઈને ખબર ન પડે એવી રીતે 100 રૂપિયા અને એક સોનાનો વેઢ મને બધાથી છાનો આપી રાખ્યો છે કોઈને ખબર ના પડે એવી રીતે અને મને એમ કીધું છે કહ્યું છે આ પટારામાં ધરજો કૃષ્ણ આવે ત્યારે ભેટ કરજો કૃષ્ણ અંતર જામી જો હશે મારી પાસેથી તે માંગશે લાડુબાઈએ વિચાર્યું એને જેવો ઉગા ચાંદુને નિશ્ચય છે એવો હજુ લાડુબાઈને પાછો પૂરેપૂરો નથી એને વિચાર્યું કે મારા પતિ ધામમાં જતા પહેલા મને એકલીને બાજુ પર બોલાવીને 100 રૂપિયાને સોનાનો વેડ આપ્યો છે અને મને કીધું છે આ પટારામાં તું મૂકી રાખજે આને આપણા માટે વાપરવાનું નથી જ્યારે ભગવાન આવે ત્યારે ભગવાન તારી પાસેથી સામેથી માગી લેશે નહીં તું ભેટ ધરી દેજે ભગવાન આવે ત્યારે પણ લાડુબાઈએ વિચાર્યું આજે લાડુબાઈ એમના પત્ની હતા એને કે મને ભેટ ધરવા તો કીધું છે મારા પતિએ પણ કૃષ્ણ અંતરજામી જો હશે મારી પાસેથી તે માગશે ભગવાન જો અંતર્યામી હશે તો મારા પાસેથી માગશે જીવ પરીક્ષા જ કર્યા કરે ટેસ્ટ જ કરે ઘણા આખી જિંદગી ટેસ્ટમાં જાય તો એ ખબર ના પડે
ગળ્યું છે, ખાટું છે, તીખું છે, કડવું છે, તો એ નક્કી ના કરી શકે. આ એવું છે, ટેસ્ટમાં જ આખી જિંદગી જાય તોય ના ખબર પડે ખરું, ગળ્યું, ખાટું, તીખું, મોડું, કાંઈ ના ખબર પડે. બોલો, સંસારમાં એવું જ છે ને, ગળ્યું, ખાટું, મોડું ક્યાં ખબર પડે છે? હવારમાં ગળ્યું હોય, બપોર પછી તીખું હોય. એ કરી ભગત મને કે સમી સંસાર તો પણ બહુ અઘરો. હા, મેં કીધું પણ હવે તમે અમારી પાસે આવા નિશાસા નાખીને ક્યાં ગીત ગાવશો? અમને જ ખબર જ છે અઘરો છે, અમને ખબર છે એટલે તો અહીં બેઠા છે, નહીં તો ન્યાના બેઠા હોત. તો મને કે બહુ કે બહુ ટેસ્ટ આવે. મેં કહ્યું કેવા ટેસ્ટ આવે? સમય સવાર 7 વાગે ટેસ્ટ કરીએ ગળ્યું લાગે, 10 વાગે તો તીખું થઈ ગયું હોય, કે 12 વાગે તોરવું લાગે, 2 વાગે કડવું લાગે, 4 વાગે મોડું લાગે ને 6 વાગે ખાટું લાગે, ને હોઈ જઈએ ત્યાં હવાર પાછું ગળ્યું મળે. મેં કીધું એનું નામ જ સંસાર છે. આ તો સારું છે, 6-7 ટેસ્ટ આવે છે, ગણાને તો 108 ટેસ્ટ આવે અંદરથી. અને આની અંદરથી જ ભગવાને રચ્યું છે, એટલા માટે કે વૈરાગ્ય થાય. ભગવાનના ભક્તો એવું વિચારે કે આ મેં કીધું એ ભગતને, મેં કહું આપણને અનુભવ થાય છે, એટલે કે તમને અનુભવ થાય છે કે ખાટું, ગળ્યું, ખાટ, મોડું, કડવું, કારણ કે તમે ભગવાનના ભક્ત થયા ને એટલે. બાકી જગતમાં તો એવું કશું કોઈને એવું થતું જ નથી ખાટું, મોડું, કડવું. તમને એટલે અનુભવાય છે કે તમે ભગવાનના ભક્ત છો. અને હવે ભગવાનને કેવળ પોતાનો રસ ચખાડવો છે એટલે ભગવાન એવું કરે છે. અને જે કરે છે આપણા હિતમાં જ છે. પછી મેં દ્રષ્ટાંતો દીધા 2-5 વડીલો સત્સંગના આપણા. મેં કહું જો આ વડીલનો સંસાર કેવો પાર પડી ગયો, આ વડીલનો જોવો, આ વડીલનો જોવો. પૂછ્યાઓ, મેં કીધું એમને ખાટું, મોડું, તીખું, તૂરવું બધું થયું હતું? તો કે થયું હતું. તો મેં કીધું છે ને હાલે છે ને, પૂરું થઈ ગયું ને? તો કે આ બસ એવું છે, આ તો પૂરું કરવાનું આવે. હવે ઘર્યા છો, ગાડે જોડાયા છો, પૂરું કરવાનું, હેમ ખેમ પૂરું થઈ જાય બસ. બાકી છે તો એવો જ, નહીં તો દાદા ખાચર શા માટે ના પાડે? દાદા ખાચરને મહારાજ કે ભાઈ પરનો તોય ના પાડતા હતા. અઘરો તો છે સંસાર. બાઈએ વિચાર્યું કે જો ભગવાન અંતર્યામી હોય તો મારી પાસે માગી લે. બાઈએ જ્યાં આવું વિચાર્યું, બાઈએ એવું અંતરે આન્યું, તે તો અંતર જામીએ જાન્યું, મુખર મલકાવીને બોલ્યા માવો, રૂપિયા સતને વેડ લાવો. ભગવાન તરત જ બોલ્યા 100 રૂપિયા વેડ લાવો, ઉગા ચાંદુએ મારા માટે તમને આપી રાખેલા છે ને, પટારામથી કાઢો. અને ત્યારે કહ્યા છે ઉગા ચાંદુએ, જે તમે મૂક્યા પટારામાં તે સુની બાઈ તો આશ્ચર્ય પામ્યું, આપ્યું તે પ્રભુને શિર નામી. બાઈને આશ્ચર્ય લાગ્યું, ભગવાનને વંદન કરીને, પ્રભુ તમે ભગવાન સાચા છો એમ કરીને આપ્યું. પછી રથમાં બેસીને ભગવાન મેરિયાની ગામ ખડાવાડ મેરિયાને ગામ ગયા છે, ત્યાં રથ છોડાવ્યો છે, હરિજન દર્શને આવ્યા, ત્યાં આજુબાજુના બધાય ભક્તો આવ્યા. ત્યાંથી મહારાજ ભમર ગામ ગયા છે, ભમર. અને ત્યાંથી મહારાજ ઘાનલા ગામ ગયા છે. મૂડી ડોસી ત્યાંની હતી ને, કે મહારાજ એના પતિને કીધેલું, એ ધામમાં જતી હતી ત્યારે એના પતિ કે તું તો ભગવાન સ્વામિનારાયણને ભજીને તું તો ધામમાં પહોંચી જઈશ, પણ મારું શું? ત્યારે ડોસી કે હું વાત કરો છો આવી કાયર જેવી, મારા હાથના રોટલા ખાધા છે, કે મેં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને રોટલા ખવડાવ્યા છે, જ્યારે તમારો અંધકાળ આવશે ત્યારે ભગવાન સ્વામિનારાયણને લઈને હું લેવા આવીશ. આવ્યા સ્કેફવાળા ડોસીમાં એ ગામની અંદર મહારાજ પહોંચ્યા છે. અને ત્યાંથી મહારાજ પછી રાજુલા ગામ આવ્યા છે. રાજુલા ગામ, રાજુલા ચાલે રાજુલે પૂરણ ગામ, રસ્તો દેખાડવા બલી ભાતે હીરા ભક્તને લીધા છે સંગાથે. એ ગાનલા ગામની અંદર હીરા ભગત હતા, એને મહારાજે સાથે લીધા છે રાજુલા ગામનો રસ્તો જોવા માટે. આવી રીતે દાદા ખાચરની જાન આગળ આગળ ચાલી રહી છે. અને હવે રાજુલા થઈને 12 પટોળી થઈને ભટવદર દાદા ખાચરની જાન પહોંચશે. અને પછી લગ્નના મંગળો ગીત ગવાશે, ગણેશજીની સ્થાપના થશે, બહેનો બધાએ ગીતો ગાશે, અને પછી લગ્ન સારી રીતે ફરાશે. અને પછીથી હવે મહારાજ જ્યારે અહીંથી રથ લઈને નીકળ્યા છે ને રાજુલા જવા, ત્યારે મહારાજે કહ્યું કે સંતો તમે કંઈક ગીતો ગાવ, હવે તમે ગીત ગાઓ. સંતો કે પ્રભુ અમને અઠવાડિયું 10 દિવસ 15 દિવસ આપો, એટલે એટલા કલાક આપો, એટલી મિનિટ આપો, એટલી સેકન્ડ આપો, એટલે અમે પછી ગાશું.
એટલે હવે જ્યારે આગળ જાન જશે ને ત્યારે સંતો ગીત ગાવાના છે. અને કયા કયા સંતો ખબર છે? નિષ્કુળાન સ્વામી, દેવાનંદ સ્વામી, આવા સંતો બધા કીર્તનો ગાવાના છે, લગ્નના કીર્તનો. અને દાદા ખાચરની કેવી દશા થાય છે પછી એને આપણે આગળ શ્રવણ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ જય.